નવસારી નગરપાલિકાના બંદર રોડ વિસ્તારમાં પીવાના પાણીની ઊભી થયેલી વિકટ સમસ્યાને પગલે લોકોએ રોડ પર ઉતરી ભાજપના કોર્પોરેટરની સામે જ પોતાનો આક્રોશ વ્યક્ત કર્યા બાદ પાલિકાની કચરા ગાડીને અટકાવી ઉગ્ર આંદોલન શરૂ કર્યું હતું. નવસારી નગરપાલિકાના કેટલાક વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા માથાના દુખાવા સમાન બની ગઈ છે. જોકે બંદર રોડ વિસ્તારમાં પીવાનું શુદ્ધ પાણી નહીં મળતા લોકો રોડ પર ઉતરી આવી ચૂંટાયેલા જનપ્રતિનિધિ તથા ડમ્પિંગ સાઇટ ઉપર લઈ જવાતી કચરા ભરેલી ગાડીઓ અટકાવી પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. મારું નામ પિયુષ ગજેરા, વોર્ડ નંબર 2ના કોર્પોરેટર છું. ઘણા ટાઈમથી આ પાણીની સમસ્યા છે જે બ્રિજ બનાવવાના કામને લીધે ચાલી રહી છે. એટલે પાણીની લાઈનો અવરનવર તૂટતા હોવાથી નવી લાઈન નાખવાનું પણ નક્કી કરેલું છે અને લાઈનનું કામ પણ ચાલુ છે. તો પણ ટાઈમસર આ લોકોને બંદર રોડ ખાતે કોઈને પાણી મળી રહેતું નથી. એના આધારે આજે અમે અહીંયા બંદર રોડ ખાતે બધો પબ્લિક સાથે ભેગા રહીને મારે એમની સાથે ઊભું રહીને નગરપાલિકાની ગાડીઓ મારે અટકાવવી પડી અને એ લોકોનો પૂરેપૂરો સપોર્ટ છે અને મારો સપોર્ટ બી એ લોકોને છે. જ્યાં સુધી પાણી નહીં આવે ત્યાં સુધી અમે અહીંયા આ રસ્તો બંધ રાખશું અને નગરપાલિકાની કચરાની ગાડીઓ અહીંથી હટાવવા દેવાના નથી. મેં કુસુમબેન છગનભાઈ પટેલ, બંદર રોડનો નિવાસી છું. 50 વર્ષ વટી ગયા મારા, કેટલા 50 વર્ષ. મેં તો આજ દિન સુધી 50 વર્ષથી જોતી છું કે રસ્તા પર પાણી સારું આવ્યું જ નથી. આવ્યું ને તો બી ગટરનું, જેમ કે પેલો મયુર છે ને, એને મેં 1,00,000 વખત કમ્પ્લેન કરી છે કે મયુર આવ, પાણી જોઈ જા. મયુર અડધે રસ્તે આવે, પટેલચાલમાં ખોદેલું છે, પાણી આવી જશે. ચાલો ઓફિસમાં જાય ને એસીનું બટન દબાવે, બેસી ગયો. બાકી એનાથી કંઈ થતું નથી. આજે આ પિયુષભાઈ કોણ, ગજેરા કે કોણ છે મને નથી ખબર, પણ એ માણસ અમારા માટે સારો છે કે આજે અમારી હાથે આવ્યા, અમારી હાથે બેસીને અમારી કમ્પ્લેન સાંભળી અને અમારા માટે એને પણ થોડોક ટાઈમ આપ્યો કે આવો બેસીએ, કંઈક કામ કરીએ. એટલા માટે અમે કચરાની ગાડી રોકી. કચરાની ગાડી તો 1,00,000 વાર રોકાઈ, પણ આજે જે રોકાઈ ને તે હવે 1,000,000 વાર રોકાય.